नमस्कार मित्रों, जयंती ग्रुप ऑफ स्कूल में आपनु हार्दिक स्वागत छे। धोरण 11 विषय नामना मूल तत्व चैप्टर नंबर 9 खातावाही खतौनी एमा लास्ट वीडियो में आपने जोयु हतु के एमनोंद लखवानी अने एमनोंद ऊपर थी खतौनी करवानी। उदाहरण नंबर 1 आपने जोयु हतु बराबर, एमा आपने उदाहरण नी अंदर मात्र एमनोंद जोईली हती, खातावाही में खतौनी करवानी केवी रीते તે હવે આ વિડીયોમાં આપણે જોઈશું। તો આગલા વિડીયોની અંદર તમે જોયું કે આમનોટ આપણે જે લખેલી છે એમાં દરેક જે ખાતા છે, ખરીદ ખાતું છે, વેચાણ ખાતું છે, મૂડી ખાતું છે, ફર્નિચર ખાતું, ઉપાડ ખાતું, બરાબર, ફર્નિચર માર્ટનું ખાતું આપેલું છે, મારુતિ ફર્નિચર માર્ટનું ખાતું આપણને આપેલું છે, એ બધા જ વ્યવહારોની અંદર દરેક ખાતું કેટલી વાર આવેલું છે, એક એક વાર જ આવેલું છે, બરાબર। તો જે જે ખાતા સંકળાયેલા હોય તેના આધારે આપણે શું કરવું પડે, ખાતાવાહીમાં ખાતાવાહી કરવી પડે। તો પણ રોકડ ખાતું જે છે એ રોકડ ખાતું કોઈ કામમાં ઉધાર થયેલું છે, કોઈ કામમાં શું થયેલું છે, જમા થયેલું છે। તો આવા સંજોગોની અંદર રોકડ ખાતું જે છે એ રોકડ ખાતું ઉધાર પણ છે, જમા પણ થયેલું છે, અને એ કરતાં વધારે વખત સંકળાયેલું આપણને જોવા મળે। તો દરેક વ્યવહાર માટે આપણે અલગથી ખાતું બનાવતા નથી, રોકડ ખાતું કેટલી વાર બનાવવામાં આવશે, તેથી ત્રણ વ્યવહારની અંદર રોકડ ખાતું આવેલું છે। પણ આપણે જે દાખલાની અંદર ગણતરી કરવાના છે અત્યારે, બરાબર, અને જે ખાતા તૈયાર કરવાના એમાં રોકડ ખાતું એક જ વાર આપણે દોરીશું। તો પહેલી જે આપણી આમનોંધ હતી એમાં જુઓ, ખરીદ ખાતું અને ફોરમનું ખાતું છે, એટલે એના આધારે આપણે ખરીદ ખાતું અને ફોરમનું ખાતું તૈયાર કરેલું છે, બરાબર। અવર્ડ અને રોકડ ખાતું છે, તો અવર્ડનું ખાતું તૈયાર કરેલું છે, રોકડનું ખાતું તૈયાર કરેલું છે। શનિ અને વેચાણનું ખાતું, તો શનિનું ખાતું વેચાણનું ખાતું તૈયાર કરેલું છે। ત્યાર પછી મર્યાદા એ સૂચિ છે, એટલા માટે અહીંયા આગળ ફર્નિચર ખાતું અને મારુતિ ફર્નિચર માર્ટનું ખાતું દોરેલું નથી, બેંક ખાતું અને રોકડ ખાતું, બરાબર। તો તારીખ કઈ છે, 8 તારીખના વ્યવહારની અંદર બેંક ખાતું રોકડ ખાતું સંકળાયેલા છે, પણ રોકડ ખાતું ઓલરેડી આગલા વ્યવહારની અંદર આવી જ ગયું છે, એટલે રોકડ ખાતું ફરી પાછું આપણે દોરીશું નહીં, બરાબર। તો બેંક ખાતું એક પણ વાર નથી આવ્યું, એટલે બેંક ખાતું દોરીશું, અને ત્યાર પછી ઉપાડ ખાતું અને રોકડ ખાતું છે, તો રોકડ ખાતું આવી ગયું છે, એટલે એક વાર જ આપણે રોકડ ખાતું દોરવાનું છે, બરાબર, અને ઉપાડ ખાતું એક પણ વાર નથી આવ્યું, એટલે અહીંયા આપણે એક વાર શું કરેલું છે, ઉપાડ ખાતું દોરેલું છે। એટલે આમનોંધની અંદર પહેલાં તો આપણે નક્કી કરવું પડે કે આપણે ખાતા કયા કયા તૈયાર કરવાના, બરાબર। આમનોંધની અંદર જે જે પણ ખાતા સંકળાયેલા હોય એ બધા ખાતા આપણે શું કરવું પડે, તૈયાર કરવું પડે। તૈયાર કરતી વખતે પણ ઉધાર અને જમા ધ્યાનમાં રાખવાનું છે, તારીખ વિગત લોપા રકમ રૂપિયા, તારીખ વિગત લોપા અને રકમ રૂપિયા જે આપેલા છે, બરાબર, એને ધ્યાનમાં રાખીને આપણે દરેક ખાતા શું કરેલા છે, તૈયાર કરેલા છે। તો અહીંયા આગળ ખાતા જે દોરવાના છે એ ખાતા કેટલા દોરવાના, કેવી રીતે દોરવાના એનો તમને ખ્યાલ આવી ગયો હશે। હવે પહેલું જે ખાતું છે એમાં આપણે આમનોટ જે લખેલી છે, આમનોટમાં શું લખેલું છે, પહેલી જેવડાય ખરીદ ખાતે ઉધાર અને ફોરમ ખાતે શું કરેલું છે, જમા। ચાલો અહીંયા આગળ પહેલી તારીખનો જુલાઈનો વ્યવહાર છે એમાં આપણે ખરીદ ખાતે ઉધાર તે ફોરમ ખાતે શું કરેલું છે, જમા। તો જે ખાતું આપણે તૈયાર કરેલું છે દાખલા તરીકે ખરીદ ખાતું, પહેલો જે વિભાગ છે એમાં કયું ખાતું આવે છે, ખરીદ ખાતું અને ફોરમનું ખાતું આવે, પહેલા બરાબર સમજી લઈએ। તો ખરીદ ખાતું શું થયેલું છે, આપણી આમંડમાં ઉધાર થયેલું છે, એટલે ખરીદ ખાતું તૈયાર કરેલું છે, ખરીદ ખાતામાં આપણે કઈ બાજુ જવાનું, ઉધાર સાઈડ, કારણ કે ખાતું ઉધાર થયેલું છે, જે ખાતું તૈયાર કરેલું હોય તે એની જે બાકી આપેલી હોય એ બાજુ આપણે જવાનું। તો ખરીદ ખાતે ઉધાર અને ફોરમ ખાતે જમા, તો ખરીદ ખાતું જે છે ખરીદ ખાતામાં આપણે ઉધાર સાઈડ જવાના, અને રકમ આપણને કેટલી આપેલી છે, તો કે 45,000 રૂપિયા આપેલી છે, બરાબર, તો રકમના ખાતામાં આવશે 45,000। પણ એટલું યાદ રાખવાનું છે કે જેનું ખાતું તૈયાર કરે તેનું નામ અહીંયા આવશે નહીં, એટલે ખરીદ ખાતું તૈયાર કરતા છે તો મારું જ ખાતું, મારા ચોપડામાં જો હિસાબ તૈયાર કરતી હો તો મારું નામ આવશે નહીં, તો કોનું નામ આવે, મારા ચોપડામાં તમારું નામ આવશે, બરાબર। એટલે અહીંયા કહેવાનું મતલબ કે ખરીદ ખાતું તૈયાર કરીશું તો સામે કયું ખાતું સંકળાયું છે,
ફળનું તો અહીંયા જે વિગતમાં લખીશું એ વિગતમાં લખીશું આપણે સામેવાળી વ્યક્તિનું નામ અથવા તો સામે જે ખાતું સંકળાયેલું છે એ જે ખાતું છે એ ખાતાની આપણે અહીંયા શું કરીશું નોંધ કરીશું એટલે ખરીદ ખાતું છે ખરીદ ખાતામાં આપણે જવાના બરાબર ખરીદ ખાતું ઉધાર થયું છે એટલે ઉધાર સાઈડ જવાના બરાબર તારીખ આપણને કઈ આપેલી છે પહેલી જુલાઈ બરાબર એટલે એક સાત પંદર બરાબર ખરીદ ખાતું આપણને આપેલું છે એમાં ઉધાર સાઈડ આપણે જવાના ખરીદ ખાતા ની અંદર ઉધાર સાઈડ ગયા પોતાના ચોપડામાં પોતાનું નામ કોઈ દિવસ આવે નહીં સામે વાળી જે કઈ ખાતું હોય એ ખાતાનું નામ આવશે તો એની સામે કયું છે તો આપણે આગળ ની અંદર જોયું કે ખરીદ ખાતે ઉધાર તે ફોરમ ખાતે જવા ચાલો તો ખરીદ ખાતું ઉધાર થયું છે એટલે આપણે ઉધાર સહિત ગયા અને અહીંયા જઈને લખવાના સામેવાળી જે ખાતું છે તો અહીંયા કયું ખાતું આવશે ફોરમ ખાતે અને રકમ આપણા ખાતાની સામે જે લખેલી હશે તે જ લખવાની એટલે એ કેટલા આવશે 45,000 રકમ કેટલી આવશે 45,000 ફરી પાછું ખટવણી કરતી વખતે ખાસ ધ્યાનમાં રાખજો આમનો શું છે પહેલી આપણો ખરીદ ખાતે ઉધાર કે ફોરમ ખાતે જમા ખરીદ ખાતું આપેલું છે શું થયું છે ઉધાર થયું છે એટલે ખરીદ ખાતામાં આપણે કઈ સાઈડ જવાના ઉધાર સાઈડ તારીખ જે આપેલી છે પહેલી જુલાઈ 2015 એટલે 1715 બરાબર ઉધાર સાઈડ છે ને સામે જે ખાતું સંકળાયેલું હોય એનું નામ તો કયું ખાતું છે ફોરમ એટલે લખેલું છે ફોરમ ખાતે રકમના ખાતામાં લખીશું 45,000 ચાલો આમનોની અંદર હવે એની ખટમણી થઈ ગઈ હવે શું કીધું છે એની સામે કયું ખાતું સંકળાયેલું છે તો કે ફોરમનું ખાતું સંકળાયેલું છે કયું ખાતું સંકળાયેલું છે ફોરમ તો ફોરમનું ખાતું જમા થયેલું છે એટલે અહીંયા આગળ આપણે ખાતા તૈયાર કરેલા છે એ ખાતાની અંદર ફોરમનું ખાતું બરાબર અને ખાતું શું થયેલું છે જમા એટલે આપણે કઈ સાઈડ જવાના જમા બાજુ જવાના કઈ બાજુ જવાના જમા બાજુ અને તારીખ કઈ છે તો તારીખે 7/15 અને ફોરમના ખાતામાં ફોરમનું નામ આવશે નહીં સામેનું ખાતું જે છે બરાબર જમાની સામે શું આવવાનું ધરતાની સામે શું આવવાનું જમા તો આપણું ફોરમનું ખાતું છે જમા થયેલું છે બરાબર તો એની સામેનું ખાતું કર્યું છે તો અહીંયા આપણે જોઈએ કે ખરીદ ખાતું છે એટલે ફોરમના ખાતાનું તૈયાર કરતી વખતે તારીખ લખીશું 1/7/15 અહીંયા આગળ આપણે લખીશું ખરીદ ખાતે રકમના ખાનામાં લખીશું 45,000 કેટલા લખીશું તો કે 45,000 લખીશું ચાલો એટલે અહીંયા આગળ તમને ખટવણીમાં પૂરેપૂરી સમજ પડી ગઈ હશે શું કરવાનું નથી આમનોન જે રીતે લખેલી છે એ જ આમનોન લખવાની બરાબર અને ત્યાર પછી ખાતું જે ઉધાર થાય તો ઉધાર સાઈડ જાઓ જે ખાતું જમા થતું હોય તો જમા સાઈડ જાઓ પણ પોતાના ચોપડામાં પોતાનું નામ આવે નહીં સામેવાળાનું નામ આવે એટલે સામે જે ખાતું સંકળાયું હશે તે ખાતાનું આપણે શું કરીશું નામ લખીશું ચાલો પછી બીજી વાર વ્યવહાર છે બીજી આપણી આગળ છે તે શું છે તો રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા શું થયું છે રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા રોકડ ખાતું તો આપણે રોકડ ખાતું તૈયાર કરેલું છે બરાબર રોકડ ખાતું શું થયું છે તો કે ઉધાર એટલે અહીંયા આગળ આપણી આગળ છે કે રોકડ ખાતે ઉધાર કેટલા રૂપિયા છે તો કે 60,000 આમનોન જે આપણે લખેલી છે તે મૂડી ખાતે જમા કરેલા છે આપણે 60,000 બરાબર તો રોકડ ખાતું શું થયું છે ઉધાર એટલે રોકડ ખાતાની અંદર આપણે ઉધાર સાઈડ જઈશું તારીખ વ્યવહારની આપણને કઈ આપેલી છે તો કે 3 જુલાઈ એટલે રોકડ ખાતામાં ઉધાર સાઈડ 3/7/15 ચાલો હવે એની સામેનું આપણને ખાતું છે તો રોકડ ખાતાની સામે કયું ખાતું છે તો કે મૂડી ખાતું છે એટલે અહીંયા આગળ આપણે લખીશું મૂડી ખાતે રકમ આપણા ખાતાની સામે કેટલી છે તો કે 60,000 એટલે રકમના ખાનામાં લખીશું 60,000 રોપામાં આપણે કશું પાના નંબર લખવાનું નથી ચાલો એટલે અહીંયા આગળ આપણે રોકડ ખાતામાં ઉધાર સહિત ગયા અને લખેલું છે ત્યાર પછી મૂડી ખાતું
अगर कई तारीख व्यवहार है तो त्रण सात पंदर सकड़ा रोकड़ मूड़ी तो रोकड़ खातु रोकड़ खाता धर साइड जी अपने एंट्री आप दीधी है हमें क्यों खातु तो मूड़ी खातु बराबर तो मूड़ी खातु शू थे तो जमा थे मूड़ी खातु मूड़ी खाता में आप कई साइड जैसू जमा बाजू जैसू बराबर जमा बाजू जैसू पर सामने क्यों खातु तो जे खातु जमा हो जमा साइड जाओ खातु उधर तो उधर साइड जाओ तो मूड़ी खातु मूड़ी खाता में जवा मूड़ी खाता अंदर कई बाजू जवा तो मूड़ी खातु जमा करेलू है जमा साइड जवा बराबर तारीख अपने आपेली है त्रण सात पंदर समय खातु एट क्यों खातु आवा मूड़ी खाता में रोकड़ आवा अँ आग आप लखीशू रोकड़ खाते रकम खाना में आप लखीशू 60,000 के लखीशू शनि खातु शू थे तो उधर थे
बराबर तो पहला आपने जो मानो सारी नो खा कर दिया सारी नो खा कर यहाँ कर चें बराबर तारीख कहीं आपने ली चें तो तारीख चें छः सात दो हजार पंद्रह सारी नो खा तो सुधर ही चें तो उधर है आपने कहीं साइड जमाना उधर साइड इधर यहाँ कर आपने लगते तारीख छः सात पंद्रह सुनो किसू सारी खाते अथवा तो सारी सनी सनी खातु सनी खाते में सनी रकम सनी चोपड़ा में सनी नाम आई सनी खातु क्यू तो के वेचाण आपेलु सनी खातु उधर थे उधर साइड गया रकम एक छ सात पंद्रह बराबर अहियाँ शू लखीशू वेचाण खाते रकम खाना में आप लखीशू वेचाण के तौर पर करेलू एकवीस हजार छ सौ नोपा में आप शू कर डेस कर बराबर एक अहियाँ आग आप लिखू कि शू लखेलू तो शनि खाते उधर वेचाण खाते जमा शनि खातु उधर थे शनि खातु पे छोड़ दू अँ आग जाइए शू लखीशू तो वेच उधर जाइए उधर साइड जाइए लखीए शनि खातु वेचाण खाते एक हजार छ सौ हवे शनि बीजू क्यू खातु संकड़ेलू है वेचाण खातु तो वेचाण खातु पर वेचाण खातु शू थे जमा એટલે વેચાણ ખાતાની અંદર જવાના જમા બાજુ જવાના તારીખ આપણી કઈ આવશે છ સાત બે હજાર પંદર એટલે તારીખ પણ લખીશું છ સાત બે હજાર પંદર શું લખીશું તો એની સામે કયું ખાતું છે શનિ ખાતું વેચાણની સામે રકમ કેટલી લખેલી છે તો એકવીસ હજાર છસો એ રકમના ખાનામાં લખીશું એકવીસ હજાર तारीख बैंक खाते उधर रोकड़ खाते जमा बैंक खाता में जमा तारीख लखी और एनी समय में खातु छे तो के रोकड़ खाते रकम ना खाना में कितना लखवाना छे तो रकम कितनी आपेली छे आपने 11000 रकम ना लखीशु 11000 चलो आम नोट लखेली छे बैंक खाते उधर रोकड़ खाते जमा तो એની બેંકની સાથે કયું ખાતું સંકળાયેલું છે તો કે રોકડ રોકડ ખાતું શું થયેલું છે તો કે જમા એટલે રોકડ ખાતામાં જવાના પણ કઈ સાઈડ જવાના જમા બાજુ એટલે જમા સાઈડ જવાના પણ સામેનું ખાતું કયું આવશે બેંક ખાતું એટલે રકમના ખાતામાં અહીંયા આગળ આપણે લખીશું આઠ સાત પંદર શું લખીશું બેંક ખાતે રકમના ખાનામાં આપણે કેટલા લખીશું અગિયાર હજાર બરાબર આપણા ખાતામાં સામે જે રકમ હશે એ જ લખવાની છે માત્ર એટલું જ યાદ રાખવાનું કે પોતાના ખાતું જે બનાવે છે એમાં જવાનું અને સામેના ખાતાનું શું કરવાનું છે નામ લખવાનું છે ચાલો ત્યાર પછી આગળનો વ્યવહાર છે નવ તારીખનો ફર્નિચર ખાતે ઉધાર તે મારુતિ ફર્નિચર માર્ટ ખાતે જમા અહીંયા આગળ દોરેલું નથી પણ ફર્નિચર ખાતે ઉધાર એટલે ફર્નિચરના ખાતામાં આપણે કઈ બાજુ જઈશું ઉધાર બાજુ જઈશું અને લખીશું મારુતિ ફર્નિચર માર્ટ ખાતે રકમના ખાનામાં બત્રીસો લખીશું મારુતિ ફર્નિચર ખાતું તૈયાર કરીશું પણ જમા છે એટલે જમા સાઈડ જઈશું પણ સામેનું ખાતું કયું આવશે ફર્નિચર એટલે ફર્નિચર ખાતે રકમના ખાનામાં લખીશું બત્રીસો અને છેલ્લો અગિયાર તારીખનો વ્યવહાર ઉપાડ ખાતે ઉધાર કે રોકડ ખાતે જમા ઉપાડ ખાતે ઉધાર એટલે આગળ જે છે એ શું લખેલી છે તો કે ઉપાડ ખાતે ઉધાર તે રોકડ ખાતે શું કરેલું છે જમા કેટલા રૂપિયાનો ઉપાડ કરેલો છે આપણે આગળ આપણું જોઈ જ ગયા છે છઠ્ઠામાં પિસ્તાલીસો અને પિસ્તાલીસો ચાલો ઉપાડ ખાતું અહીંયા આગળ જુઓ શું કહેલું છે તો કે ઉધાર એટલે પહેલા તો આપણે જોવાનું ઉપાડ ખાતું એમાં જવાનું આપણે ઉધાર સાઈડ અને તારીખ આપણે
मिली छे तो तारीख अपन ने छे 11 7 15 અને શું લખીશું તો ઉપર ખાતામાં ઉધાર સાઈડ જવાના લખવાના સમયનું ખાતાનું નામ એટલે લખીશું રોકડ ખાતે ઉપરની સામે રકમ કેટલી આપેલી છે 4500 ચાલો ઉપર ખાતામાં એટલી થઈ ગઈ રોકડ ખાતું ફરી પાછું આવે છે પણ રોકડ ખાતું આવે વર્ષમાં શું થાય છે જમા તો રોકડ ખાતું છે રોકડ ખાતામાં જવાને રોકડ ખાતું ત્યાં શું થયેલું છે તો કે રોકડ ખાતું અહીંયા ઘટે એટલે જમા થયું છે રોકડ ખાતામાં આપણે જવાના જમા સાઈડ તારીખમાં લખીશું આપણે 11 7 15 અને એની સામે આપણે કયું ખાતું આપેલું છે તો કે ઉપાડ એટલે અહીંયા આગળ આપણે લખીશું ઉપાડ ખાતે અને એની સામે રકમ કેટલી આપેલી છે રોકડ ખાતાની સામે રકમ 4500 એટલે રકમના ખાતામાં લખીશું 4500 તો આ રીતે આપણે ખાતાવહીની અંદર શું કરી શકીએ ખટામણી કરી શકીએ અહીંયા માત્ર આપણને જુલાઈ મહિનાના અર્ધ વ્યવહાર આપેલા છે 11 તારીખ સુધીના છે બરાબર તો એના આધારે આપણે શું કરીએ કે ત્યાર પછી આપણે ઉધાર બાજુનો સરવાળો કરીએ જમા બાજુનો સરવાળો કરીએ અને એના આધારે આપણે બાકી શું કરીએ વર્ષના અંતે શોધીએ પણ તમારો પહેલો ડાકો છે એટલે અહીંયા આપણને 11 તારીખ સુધીના જ વ્યવહારો આપેલા છે એટલે આપણે અહીંયા ખાતા બંધ કરતા નથી મતલબમાં એટલું જ યાદ રાખો કે આમનો ડાવર થઈ હશે તો તમને ખતમણી આવડવાની છે બરાબર પણ ખાસ એટલું યાદ રાખવાનું જો એ ખાતું ઉધાર થાય તો તે ખાતું શોધવાનું અને તેમાં ઉધાર સાઈ જવાનું અને એની સામે જે ખાતું જમા કરેલું એનું નામ લખવાનું રકમ આપણી સામે જે હોય તે લખવાની જો કોઈ ખાતું જમા થતું હોય તો એમાં આપણે જમા સાઈ જવાના સામે કયું ખાતું હશે ઉધાર થતું હશે તેની વિગતમાં તેના વિશે લખીશું અને રકમના ખાતામાં આપણે આપણી સામે જે રકમ હોય એ લખવાની બરાબર એટલે આ રીતના આપણે ખાતા શું કરી શકીએ તૈયાર કરી શકીએ અને એના આધારે આપણે ખરીદી કેટલી કરેલી છે અથવા તો આખા વર્ષ દરમિયાન આપણે મૂડી કેટલી લાવેલા છે અથવા તો આપણે આખા વર્ષ દરમિયાન કુલ વેચાણ કેટલું કરેલું છે આ બધી માહિતી આપણે શું કરી શકીએ મેળવી શકીએ તારણ મેળવી શકીએ અને તે ધંધાની અંદર વર્ષના અંતે આપણે જ્યારે પણ નફો થયો કે ખોટ થાય કે જાણવું હોય ત્યારે એની જે બાકીઓ છે બાકીઓના આધારે આપણે જાણી શકીએ તો મિત્રો આ રકમની અંદર તમને પૂરેપૂરો ખ્યાલ આવી ગયો હશે મિત્રો થેન્ક યુ